always some diseases attacking us, particularly in change of seasons or in aging process. એટલે કે ઉંમર વધવાની પ્રક્રિયા સાથે રોગોમાં ફેરફાર આવવાને કારણે કેટલાક રોગો સતત આપણા ઉપર ઉપયોગ કરતા હોય છે. તમે નોટિસ કર્યું હશે કે સિઝન જેવી ચેન્જ થાય, હમણે શું કે વરસાદનું સિઝન અને ગરમીનું સિઝન ભેગું છે, તમને શરદી આવી જાય છે, શું કે તાવ થઈ જતો છે, તો આ બધી જે છે એક જાતની બીમારીઓ આપણા ઉપર અટેક કરતી હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ડિશનલ એડજસ્ટમેન્ટ લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. અવર હેલ્થ ઇઝ અ ઓનગોઈંગ કન્સર્ન. એટલે કે હેલ્થ કેવું છે કે સમુદ્રને જાત જાહેર કરવાની જેમ સ્વાસ્થ્ય એક સતત અનુકૂળતા અનુકૂળતા સાધતા રહેવાની બાબત છે. આપણું સ્વાસ્થ્ય અવિરતની કાળજી રાખે રહેવાની બાબત છે. The third level of treatment is life management therapy, which aims at improving our vitality and enabling us to live longer, to live longer. It does not merely prevent disease, but shows us how to increase our positive energy. However, Ayurveda aims at creating health, avoiding disease and help us live longer. એટલે કે થર્ડ લેવલ શું છે કે ત્રીજી કક્ષાની સારવાર એ જેવું રીતે ઉપચાર પદ્ધતિ છે જેનો ઉદ્દેશ્ય આપની જીવનશક્તિ ટકાવી રાખવા અને લાંબુ જીવન જીવવા માટે મદદરૂપ થવાનું છે. તે માત્ર રોગ થતો અટકાવવું નથી, પરંતુ આપણી હકારાત્મક ઉર્જા કેવી રીતે વધારી શકાય. તથાપિ આયુર્વેદનું લક્ષ્ય છે આરોગ્ય જાળવવાનું, રોગ નિવારવાનું અને આપણને દીર્ઘ જીવન જીવતા કરવાનું. The fourth level of Ayurveda healing is awareness development. This requires a spiritual approach to life. To be healthy is important, but health is not an end in itself. It is not enough merely to prolong our lives and have better energy to do the thing we want. We ought to consider what we are using our energy for and why. The quality of our awareness is the real fruit of all that we do. It is our ultimate expression, that essence of who we are here. Our awareness is the only thing we can take with us until we die. It continues to grow even when the body and mind decline. Thus is our greatest state at the aging process. એટલે કે આયુર્વેદની ચોથી કક્ષા છે જાગૃતતા વિકસાવી. આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે, તંદુરસ્ત રીતે અગત્યનું છે. પણ તંદુરસ્તી પોતાના અંતર નથી, માત્ર આપણા જીવનને લંબાવતા રહેવો અને આપણે જોઈએ છીએ વસ્તુ માટે સારી શક્તિ મેળવવા રહેવો એટલું જ પૂરતું નથી. આપણે આપણી શક્તિને શાના માટે વાપરીએ છીએ અને શું કામ તે બાબતે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. આપણી જાગૃતતાની ગુણવત્તા આપણે જે કંઈ કરીએ છીએ તેનું સાચું ફળ છે. તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. આપણે ખરેખર જે છીએ તેનો સાર છે. આપણે મળીને ત્યાં સુધી એક જ બાબત આપણી પાસે રાખી શકીએ છીએ અને તે છે આપણી જાગૃતિ. શરીર અને મન જ્યારે પણ સાથ છોડી દે ત્યારે આપણે ચાલ્યા જવાનું છે એમ રાખીએ છીએ. આમ તે ઉંમર વધવાની પ્રક્રિયામાં મોટા ભાગનો સારો છે. This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. તમામ માનસિક દુઃખ અને પીડામાંથી આપણને મુક્તિ અપાવી દે આયુર્વેદનું અંતિમ લક્ષ્ય છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજિકલ ડિસઓર્ડર. એટલે કે તમામ માનસિક રોગોનો અંતિમ ઇલાજ સાચી જાગૃતિ છે.
કે આ સમજવા માટે આપણે સૌથી પહેલા આપણું જે માનવું મન છે એની કાર્યશક્તિ આપણે તપાસવી પડે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર ઇન ડાયરેક્શન અવર વેરી પર્સન. આપણે અત્યારે છીએ, આપણે અત્યારે જ્યાં છીએ તેનાથી આપણે શરૂઆત કરવી બહુ સારી રહેશે. એટલે કે જાગ્યા ત્યારથી સવાર આપણી યાત્રા આ દિશામાં આગળ વધે છે. તો મિત્રો, આ લેસન ટુ માઇન્ડ બોડી એન્ડ મેઇન્ડ છે. મેઇનલી આયુર્વેદ ઉપર સારી છે કે આપણા જે જેટલા પણ રોગો છે બરાબર, એની શારીરિક ઠીક છે પણ જેટલી બધી માનસિક ઠીક પણ છે. જો આપણે મેન્ટલી આપણે સ્ટેબલ હશે તો આપણે આપણી સમસ્યાને યોગ્ય રીતે આપણે લડી શકશું. તો મિત્રો, આ રીતે આપણે લેસન પૂરું કરીએ છીએ. ફરીવાર આપણે નવા લેસન મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.